નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં, જેમાં અમારો પ્રયત્ન રહે છે આપને મૂંઝવતી સમસ્યાઓ અંગેનો કાનૂની ઉકેલ આપવાનો. બે કે વધારે વ્યક્તિ જ્યારે પણ સાથે રહે ત્યારે વાદ વિવાદ અને તકરાર થયા વગર રહે જ નહીં, એ તો આપણે સૌ જાણીએ છીએ. અને એવું અત્યાર સુધીનો આપણો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે પણ આવો તકરાર થાય ત્યારે સૌ પ્રથમ આપણે તેને કૌટુંબિક દ્રષ્ટિએ સુલઝાવવાનો પ્રયત્ન કરીએ, ના મેળ પડે તો જઈએ છીએ સામાજિક દ્રષ્ટિએ, એટલે કે સમાજ પાસે. તેમ છતાં પણ, આ બધા ઉકેલ કરવા છતાં પણ, જ્યારે ઉકેલ ન જ મળે ત્યારે અંતિમ વિકલ્પ તરીકે આપણે આપણી ન્યાય પ્રણાલી અંતર્ગત આપવામાં આવેલા ઉપાયો, એટલે કે દાવો કરીએ છીએ અને ત્યારબાદ ન્યાય મંદિર એટલે કે કોર્ટના ચુકાદાની રાહ જોઈએ છીએ. પરંતુ આ ચુકાદા આપવાની જે પદ્ધતિ છે તેમાં સૌથી મહત્વની અથવા તો પાયાની જરૂરિયાત છે તે આપે કરેલા દાવાને પુરવાર કરવા માટે આપવી પડતી સાબિતી, એટલે કે પુરાવા. આ પુરાવા મૌખિક, લેખિત, કોઈ પણ પ્રકારે હોઈ શકે. જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ પુરાવાના માધ્યમ પણ બદલાયા છે. ડિજિટલ યુગમાં લેખિત અને મૌખિકની સાથે સાથે ઇલેક્ટ્રોનિક પુરાવાનું ચલણ પણ ખૂબ જ વધ્યું છે. બદલાતા સમય સાથે કોર્ટે પણ આ ઇલેક્ટ્રિક પુરાવાને માન્યતા આપવી કે નહીં, કયા પ્રકારના પુરાવાને માન્ય ગણાય, ક્યારે માન્ય ગણાય, આ દરેક પ્રશ્ન વિશે એક ખાસ પ્રકારના રૂલ્સ, રેગ્યુલેશન્સ અને ગાઈડલાઇન્સ સમયાંતરે બનાવતા રહ્યા છે. આજે આ જ વિષય પર આપણે વધુ ચર્ચા કરીશું આપણા આજના કાર્યક્રમ ઈ એવિડન્સીસ, એટલે કે ઇલેક્ટ્રોનિક પુરાવા. આ વિષય પર આપણા આજના માર્ગદર્શક બનશે ડોક્ટર ચિંતન પાઠકજી, જેઓ આ ઇલેક્ટ્રોનિક એવિડન્સના વિષય પર 17 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચિંતનજી. દર્શક મિત્રો, આપને સૌને થતો હશે કે પુરાવા આપણે સૌ જાણીએ છીએ, ઇલેક્ટ્રિક પુરાવા એટલે કે વળી એમાં નવું શું છે, જે આપણા ફોનમાં કે કમ્પ્યુટરમાં આપણે જોઈ શકીએ છીએ તે દરેક પ્રકારના પુરાવા છે તેને ઇલેક્ટ્રિક પુરાવા ગણી શકાય કે નહીં? તો સૌ પ્રથમ આપણે ચર્ચામાં આ વિષયની એક બેઝિક ડેફિનેશનથી સમજીએ કે ખરેખર ચિંતનજી, દરેક પુરાવા જે આપણે ડિજિટલ ફોર્મમાં જોઈ શકીએ બધાને ઇલેક્ટ્રોનિક પુરાવા ગણી શકાય? સૌથી પહેલાં વિધિબેન એ સમજવું જરૂરી છે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને જે રીતે અત્યારે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તે જોતાં એના કન્વિક્શન રેટ ખૂબ જ ઓછા થયા છે. અને એટલા માટે એ કન્વિક્શન રેટ સારા થાય કે કન્વિક્શન રેટ વધે તેને માટે સૌથી જે મહત્વની બાબત છે તે છે ઈ એવિડન્સ. સામાન્ય રીતે પુરાવા આપણે જે રીતે જોઈએ છીએ તેમાં બે પ્રકાર આવે છે. પહેલો એક આપણો ઓરલ એવિડન્સ છે અને બીજો ડોક્યુમેન્ટરી એવિડન્સ છે. પરંતુ 2000માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના આવવાથી એની સેક્શન 92 અંતર્ગત એવિડન્સ એક્ટની સેક્શન 3ની અંદર ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને હવે માન્યતા આપવામાં આવી છે. એટલે ડોક્યુમેન્ટની સાથે હવે એને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એવો એક શબ્દ સાથે એડ કર્યો છે, એટલે કે એવા પ્રકારના પુરાવા કે જે તમારા ઓપ્ટિકલ માધ્યમમાં હોય, મેગ્નેટિક માધ્યમમાં હોય, તે બધા જ પુરાવા તમારા એને ડિજિટલ એવિડન્સ તરીકે કન્સિડર થાય છે. હું તમને ઉદાહરણ તરીકે કહી શકું કે જનરલી જે આપણી પાસે સીડી છે, તમારા સાથે મેમરી કાર્ડ્સ છે, તમારા હાર્ડ ડિસ્ક છે, તમારી પાસે જતે કોઈ પણ પીડીએ છે, મોબાઈલ ફોન્સ છે, આ બધાની અંદરના જે કંઈ બી જેના પર તમારા આ પુરાવાઓ સંગ્રહિત થતા હોય છે બધા જ ડિજિટલ એવિડન્સ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે. આપી જે હમણાં વ્યાખ્યામાં જણાવ્યું કે એવિડન્સ એક્ટ અનુસાર, તો આપણે જે નોર્મલ પુરાવાની વાત કરીએ, સાબિતી જે પણ આપણે માધ્યમ વાપરીએ છીએ, તેને અને આ બંનેને એક જ એક્ટ લાગુ પડે છે? જી, આ 2000 મેં તમને આગળ વાત કરી તેમ કે 2000 આઈટી એક્ટ પ્રમાણે હવે જે સુધારાઓ આવ્યા છે, કારણ કે હવે જે ક્રાઇમના પ્રકાર છે બદલાયા છે અને ક્રાઇમના પ્રકારની અંદર જેમ હવે ઈ ગવર્નન્સને મહત્વ આપવામાં આવ્યું છે, જે રીતે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે પ્રમાણે મોટેભાગની બધી જ વસ્તુઓ હવે અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી થવા જઈ રહી છે. અને એને કારણે અત્યારે તમારા જે કંઈ બી કમ્યુનિકેશન્સ છે, કમ્યુનિકેશન્સમાં તમારો ડેટા જ્યાં પણ તમારો સંગ્રહિત થાય છે એ બધા જ સંગ્રહિત થયેલા ડેટાને તમે ઈ એવિડન્સ તરીકે તમે કન્સિડર કરી શકો છો. જી બિલકુલ, ઈ એવિડન્સ તરીકે કન્સિડર કરી શકે છે. તો આમાં જે આઈપીસી, આપણે જે ભારતીય દંડ સંહિતાની વાત કરીએ છીએ, તો ભારતીય દંડ સંહિતા અનુસાર જે પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે તેમાં ઈ એવિડન્સને ઇક્વલ વેઇટેજ આપવામાં આવ્યું છે? જી, ઈ એવિડન્સ એ હવે તમારે ભારતીય દંડ સંહિતાની અંદર પણ 2000ના કાયદા પછી ઘણા બધા એવા અમેન્ડમેન્ટ આવ્યા અને જે જ્યુરિડિક્શન છે, જે આઈપીસીનું જ્યુરિડિક્શન છે તમારું, એ પણ હવે ચેન્જ કરવામાં આવ્યું. સેક્શન 4માં હવે ડિજિટલ રિસોર્સિસ એટલે કે કમ્પ્યુટર રિસોર્સિસનું એક સ્પેસિફિકલી એને એક શબ્દ એડ કરવામાં આવ્યો, જેને કારણે તમારે કોઈ પણ જગ્યા પર એનું જે જ્યુરિડિક્શન છે એ હવે તમારું આઈપીસીના પરવ્યુમાં લાવવામાં આવ્યું. તો હવે
આઈટી એક્ટથી આ દરેકે દરેક લગભગ ચાર જેટલા કાયદાઓ મુખ્યત્વે જે છે તે અમેન્ડ કરવામાં આવ્યા, તેમાં સૌથી પહેલા આઈપીસી છે, બીજો આપણો એવિડન્સ એક્ટ છે, બીજો આરબીઆઈ એક્ટ છે અને બીજો બેન્કર્સ બુક ઓફ રેકોર્ડ એક્ટ છે. આ ત્રણ એક્ટને અમેન્ડ કર્યા છે. જી, આ જે કહ્યું કે એક્ટમાં ચેન્જીસ લાવવામાં આવ્યા છે ઈ રેકોર્ડ્સને અથવા તો ઈ પુરાવાને એપ્રિશિએશન આપવા માટે, તો ખરેખર ઈ પુરાવા એટલે કહેવાયશું? કયા પુરાવાને આપણે ઈ પુરાવા તરીકે ઓળખી શકીએ? આ ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે ઈ પુરાવા એ એવા પુરાવા છે કે જેને તમે જનરલી જોઈ શકતા નથી અને જેને તમારે સ્પેસિફિકલી તમારે મેળવવા માટે તમારે કેટલીક એના માટેની કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે તમારે એના સ્પેશિયલ ટૂલના ઉપયોગથી જ તમે મેળવી શકો છો. બીજી વસ્તુ એ છે કે આ પ્રકારના પુરાવા તમારા છે એ જનરલી ઓડિયો, વિડીયો કે ઇમેજીસ ફોર્મેટમાં હોય છે અને જેમ મેં આગળ કીધું તેમ કે જનરલી તમારી છે તે ઓપ્ટિકલ કાં તો મેગ્નેટિક ફોર્મેટની અંદર એ સંગ્રહિત થયેલા હોય છે. હવે આ જે સંગ્રહિત થયેલા પુરાવા છે એની સૌથી મોટી વસ્તુ એ છે કે તમારે એને કેવી રીતે મેળવવા, અને એ મેળવવા માટે તમારી પાસે એક સ્પેસિફિકલી ટ્રેન પર્સન જોઈએ કે જે લોકો આ સ્કિલ એની પાસે સ્કિલ હોય કે જેનાથી એને મેળવી શકે. જો તમારી પાસે સ્કિલ નહીં હોય, એ ટૂલ નહીં હોય, તો તમે એને તમે મેળવી શકતા નથી. આપે જે પેલું સમજાવ્યું કે ઓપ્ટિકલ ને મેગ્નેટિક ને, એ સામાન્ય માણસને જો સમજાવવું તો કઈ રીતે ખબર પડે કે આ ઓપ્ટિકલ કહેવાય, આ મેગ્નેટિક કહેવાય? જનરલી આપણા જે કઈ બી આપણે સીડી ફોર્મેટ છે એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક કે તમારી છે, તમારા આપણા જે આપણી હાર્ડ ડિસ્ક આવે છે તમારા છે તે મોબાઈલ પર તમારો જે ડેટા તમારો જે સ્ટોર થાય છે, તમારો જે મેમરી કાર્ડ પર તમારો ડેટા સ્ટોર થાય છે, આ બધા જ માધ્યમ ઓપ્ટિકલ અને તમારા મેગ્નેટિક માધ્યમો છે. જનરલી તમારી પેન ડ્રાઈવ આપણે યુઝ કરતા હોઈએ છીએ તો પેન ડ્રાઈવનું બી માધ્યમ તમારું ઓપ્ટિકલ. એટલે આ દરેકે દરેક એના એક્ઝામ્પલ છે કે જ્યાં તમારા ડેટા સંગ્રહિત થતા હોય છે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપને ખાસ જણાવી દઈએ કે આપણો આજનો આ કાર્યક્રમ છે એ જીવંત પ્રસારણ છે. આપને આજના ઈ એવિડન્સને લગતા, ઈ ઇલેક્ટ્રોનિક પુરાવાને લગતા કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો અહીં આપની સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર પર સંપર્ક કરી અને અહીં અમારા એક્સપર્ટને આપ આપની મૂંઝવતી સમસ્યા વિશે સમાધાન માંગી શકો છો. ઈ એવિડન્સની જે વાત કરી કે આપણે પેન ડ્રાઈવ કે સીડી ડ્રાઈવ કે કોઈ પણ એવા પોર્ટેબલ ડિવાઇસ પર જે સ્ટોર કરેલું છે તે દરેકને આપણે ઈ એવિડન્સ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આમાં એવું કોઈ સ્પેસિફિક ફોર્મેટ હોય કે પીડીએફ, જેપીજી કે એવી જ ફાઇલને માન્યતા મળે અથવા તો અમુક ફાઇલને માન્યતા ન જ મળે? ના, જનરલી તમારું એવું કહેવાનું આવે છે, કાયદાની અંદરની જોગવાઈ એ છે કે તમારા ઓડિયો ફાઇલ હોય, તમારી તમારી વિડીયો ફાઇલ હોય કે ઇમેજ ફાઇલ હોય, ત્રણે ત્રણે તમારે માન્યતા મળે છે. એડમિસિબિલિટી માટેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ડિજિટલ પુરાવાઓ છે એને જનરલી સેકન્ડરી એવિડન્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે, અને જે પ્રાઇમરી એવિડન્સ છે તે પ્રાઇમરી એવિડન્સની અંદર તમારું જે ઓરિજિનલ ફોર્મેટમાં તમારો જ્યાં ડેટા તમારો સંગ્રહિત થયેલો છે એ તમારો ઓરિજિનલ ફોર્મેટ પ્રાઇમરી એવિડન્સ છે. હું એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું કે સપોઝ કે તમે કોઈક ડેટા કે તમે કોઈકની વાતચીતનું રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં કર્યું છે, તો તમારા મોબાઈલમાં જ્યારે રેકોર્ડિંગ થાય છે ત્યારે એવિડન્સ તરીકે પ્રાઇમરીલી તમારો ડેટા જે સંગ્રહિત થયેલો છે મોબાઈલની અંદર સંગ્રહિત થયેલો છે, બરાબર. અને એ ડેટા તમારે જ્યારે કોઈ જગ્યાએ કોર્ટમાં પ્રોડ્યુસ કરવો હોય તો પ્રોડ્યુસ કરતી વખતે તમારે એ ક્યાં તો તમારે મોબાઈલ મૂકવો પડે, કારણ કે પ્રાઇમરી તમારો મોબાઈલમાં તમારો ડેટા સંગ્રહિત થયેલો છે, ક્યાં તો પછી એવું શક્ય છે કે જો તમે એ જ ડેટા તમારો તમારા મેમરી કાર્ડમાં સ્ટોર કર્યો હોય તો તમે એને તમારે પ્રાઇમરી એવિડન્સ તરીકે તમે મૂકી શકો છો. આપણી સાથે બરોડાથી એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એમ છે સાહેબ કે આપણે જે ઓપ્ટિકલ ને મેગ્નેટિક છે એનું ગુજરાતી જરા દ્રષ્ટાંત સાથે સમજાવો. જી બિલકુલ. આપ હમણાં જ આપણે જે ચર્ચા કરી તેના વિશે આપણે વધુ માહિતી લઈશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઈ પુરાવા એટલે કે ઈ એવિડન્સ વિશે. વિરામ પહેલા આપણે જોયું હતું કે કયા કયા પ્રકારની ફાઇલો છે તેને ઈ એવિડન્સ તરીકે માન્યતા મળે છે, તેના વિશે વધુ માહિતી મેળવીશું કે ઓપ્ટિકલ અને મેગ્નેટિક આ બંને પ્રકાર વિશે બંનેમાં શું ડિફરન્સ છે, કયા પ્રકારનો ક્યારે ઉપયોગ કરી શકાય અથવા તો કયા પ્રકારની માહિતી છે તેને મેગ્નેટિક કહેવાય કે કયાને ઓપ્ટિકલ કહેવાય. જી પાઠક સાહેબ, અમે આપની પાસેથી ડિટેલમાં વિસ્તૃત એનો કહી શકાય કે ઉદાહરણ સાથે સમજવું હોય તો કઈ રીતે કહી શકાય કોને ઓપ્ટિકલ કહેવાય?
સૌથી પહેલી વસ્તુ એ છે કે જેટલા આપણે અત્યારે સ્ટોરેજ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ધારો કે તમારો કોઈ પણ ડેટા સંગ્રહિત તમે મોબાઈલમાં કરો છો, તમારા જે પહેલાં એક ફ્લોપી ડિસ્ક આવતી હતી, ફ્લોપી ડિસ્ક જનરલી તમારી મેગ્નેટિક ટેપ્સ તરીકે ઓળખાતી હતી. હવે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ એટલો બધો થતો નથી, ડિસ્કેટ તરીકે ઓળખાતી હતી. જે તે સમયે જ્યારે ફ્લોપી ડિસ્ક હતી ત્યારે મેગ્નેટિક ટેપ્સ તરીકે એમાં, એટલે કે મેગ્નેટિક ટેપ પર તમારો ડેટા સ્ટોર થતો હતો. હવે તમારી સીડી ડ્રાઈવ આવી ગઈ, કોમ્પેક્ટ ડિસ્ક તમારી આવી ગઈ, જે ડેટા તમારો સીડી પર થાય છે, તમારા જે પેન ડ્રાઈવમાં થાય છે, તમારા હાર્ડ ડિસ્કમાં થાય છે, આ બધા ડેટા તમારા ઓપ્ટિકલ મેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે જેને આપણે કોઈ ડિવાઇસ પર, પોર્ટેબલ ડિવાઇસ પર લઈ શકીએ તે બધાને મેગ્નેટિક કહી શકાય. ઓકે, તો ઓપ્ટિકલ એટલે શું? ઓપ્ટિકલ ડેટા તમારો એ જ છે, એટલે કે તમારો જે સરફેસ છે એ સરફેસ છે તમારી, ઓપ્ટિકલ એ સરફેસ છે અને મેગ્નેટિક સરફેસ છે. આ બંને સરફેસ પર તમારો જે ડેટા સ્ટોર થાય, જે તમારા સીડીઝમાં હતા એ ઓપ્ટિકલમાં આવે છે, અને તમારા જે પેલા ફ્લોપીસમાં હતા મેગ્નેટિક ડેટા તમારો આવે છે. અને જનરલી કન્સિડરેશન બંનેની અંદર એક રીતે થાય છે, બંને એક જેવું જ કહી શકાય. અને હાલના જમાના પ્રમાણે અત્યારના ચલણને જોઈને એવું કહી શકાય કે આપણે ડીવીડી સીરીઝનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, તો ઓપ્ટિકલ માધ્યમ છે આપણા માટે વધારે ઉપયોગમાં આપણે લઈ રહ્યા છીએ. જનરલી અત્યારે એવું પણ છે મેડમ કે હવે તો સીડીનો જમાનો પણ નીકળી ગયો છે, હવે મેક્સિમમ લોકો પેન ડ્રાઈવ છે અને પેન ડ્રાઈવ સાથે મેમરી કાર્ડ વધારે યુઝ થાય છે, તો એ માધ્યમમાં જ મેક્સિમમ તમારો ડેટાબેઝ સ્ટોર થતો હોય. એવું કહી શકાય કે અત્યારે આપણું બધી જ ડેટા છે આપણા હાથમાં, આપણા મોબાઈલમાં હોય છે એવું કહી શકીએ. મોબાઈલમાં પણ જે રોમ હોય છે તમારો, એ ડેટાબેસ તમારો રોમ પર સ્ટોર થતો હોય છે, અને એક્સટર્નલ તમારો જે હોય છે તમારો મેમરી કાર્ડમાં સ્ટોર થતો હોય છે. મેમરી કાર્ડમાં, જી બિલકુલ. એટલે એવું કહી શકાય કે સ્ટોરેજ માધ્યમથી આપણે જેટલો પણ ડેટા સંગ્રહ કરીએ છીએ તે દરેક આપણો ઓપ્ટિકલ માધ્યમમાં કન્સિડર થાય છે. આજે મેગ્નેટિક ઓપ્ટિકલ માધ્યમની આપણે વાત કરીએ, બધાને પુરાવા તરીકે ગણવામાં કોઈક ને કોઈક પ્રકારની તકલીફો આવતી હશે, તો આના પડકારો કયા કયા છે? જી, આ ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે અત્યારે જે સૌથી મોટો ક્વેશ્ચન છે એ છે કે ઇલેક્ટ્રોનિક્સ પુરાવો તમારે કઈ રીતે મેળવવા, ક્યાંથી મેળવવા, અને એ મેળવ્યા બાદ તમારે એને કોર્ટની અંદર પ્રોડ્યુસ કેવી રીતે કરવા, એટલે કે એને એડમિસિબલ થાય એ રીતે કેવી રીતે મૂકવા. મેં આગળ એકવાર વાત કરી તે પ્રમાણે અત્યારે ઇન્ડિયામાં સાયબર ક્રાઇમમાં કન્વિક્શન રેશિયો જે છે એ લેસ ધેન 1% છે, અને તેનો મુખ્ય જે એના માટેનું કારણ છે એ જ છે કે પુરાવો એ રીતે લેવામાં આવતા હોય છે કે જ્યારે જ્યારે એની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, જ્યારે છે તેનું સર્ચ એન્ડ સીઝર કરવામાં આવે છે, તે વખતે એ પુરાવાઓને યોગ્ય રીતે તમે જો મેળવ્યા નહીં હોય, તમે યોગ્ય રીતે જો એને તમે પ્રિઝર્વ નહીં કર્યા હોય, અને પ્રિઝર્વ કરીને તમે જો એને તમારે પ્રોડ્યુસ નહીં કર્યા હોય, તો એ તમારા પુરાવાઓ કોર્ટમાં માન્યતા રહેતી નથી. એટલે સૌથી પહેલાં આને માટેની ચેલેન્જ છે કે આના માટે તમારે એના જે ટૂલ છે, જે ગવર્મેન્ટે અમુક ટૂલને રેકોગ્નાઇઝ કર્યા છે, એ ટૂલને રેકોગ્નાઇઝ એ જ ટૂલથી તમારે એવિડન્સને કલેક્ટ કરવાના છે, પહેલી વાત. બીજી વાત છે કે કેમ કે આ છે તે ડિજિટલ મીડિયા છે, ખૂબ જ સેન્સિટિવ છે, બહુ ઇઝીલી ડિસ્ટ્રોય થઈ શકે છે, ટેમ્પર થઈ શકે છે, અને એટલા માટે એને તમારે પ્રિઝર્વ કરવા માટે પણ તમારે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડે. આને માટેની SOP છે, એટલે સિસ્ટમેટિક ઓપરેશન પ્રોસિજર છે, અને એ પ્રોસિજર ઘણા વખત પહેલાં, લગભગ થોડા વખત પહેલાં આપણે ત્યાં નાસ્કોમે ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પોતે એક એની બુકલેટ પણ આપી હતી કે જેમાં તમારા એવિડન્સને કેવી રીતે કલેક્ટ કરવાના, અને અત્યારે પણ એની SOP નવી રીતે ડેવલપ થઈ રહી છે. તો એને પ્રિઝર્વ તમે જ્યાં સુધી પ્રોપર વેમાં નથી કરતા ત્યાં સુધી તમારે તકલીફ શું છે કે તમે એને ત્યાં કોર્ટના સમયે પ્રોડ્યુસ કરી શકતા નથી. સૌથી મોટી ચેલેન્જ અત્યારે એ પણ છે કે કેમ કે તમે ડિજિટલ પુરાવા છે એટલે કોર્ટમાં મૂકતા પહેલાં તમારે કોર્ટમાં એટલો સમય નીકળી જાય છે ત્યાં આગળ કોર્ટમાં કેસ આવતા, કે પ્રિઝર્વ જો નહીં કર્યા હોય તો જે તે સમયે જ્યારે કેસ આવે ત્યારે એ ડેટા તમારો જો સંગ્રહિત પ્રોપર વેમાં નહીં થયેલો હોય તો ત્યાં આગળ તમારો એ તમારો બચાવમાં રહેતો નથી. અને આ પુરાવાઓ એકત્ર કરવા માટે સ્પેસિફિકલી ટ્રેન મેન પાવરની જરૂર છે, એટલે કે એવા સ્કિલ મેન પાવર હોવો જોઈએ કે જે આને ઓપરેટ પ્રોપરલી કરી શકે અને તે રીતે એને સંગ્રહિત કરીને પ્રોડ્યુસ કરી શકે. તો આ આખી જે ચેઇન છે આની અંદર એક મહત્વનો એક મિસિંગ પોઈન્ટ એ છે કે જ્યારે તમે કોઈ ઘટના બને છે ત્યાંથી લઈને ઘટનાને બન્યાનું ઇન્વેસ્ટિગેશનથી લઈને તમારી પાસે જે કંઈ બી વસ્તુ તમે ઘટના સ્થળેથી તમે જ્યારે લઉં છો તેની એક આખી ચેઇન ઓફ કસ્ટડી તમારે મેન્ટેન કરવાની હોય છે, જે તે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તે વખતે આ કામ કરવાનું છે. જો આ મેન્ટેન શરૂઆતથી નથી થતું તો કોર્ટના સમયે તમારે કોર્ટમાં પ્રોડ્યુસ કરતી વખતે તમારે એને પુરવાર કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે. જી બિલકુલ, પુરવાર કરવું એ સૌથી મહત્વનો મુદ્દો છે કે ઈ એવિડન્સ હોય કે અન્ય એવિડન્સ, તેને પુરવાર કરવું એ ખૂબ જ અગત્યનો ભાગ છે. આપણી સાથે સુરતથી કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી ભાવિનજી, આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન જણાવો. હા સર, મારા મધર ને ગામમાં જમીન છે. જી, ને એ જમીન માટે મારે ઈ પુરાવા મેળવવા છે. જી,
હા, તો આપનો પ્રશ્ન કદાચ એવી રીતે જોઈ શકીએ. આ તો જમીન એક એક્ઝામ્પલ છે. અન્ય ઘણી બધી જગ્યાએ એવું છે કે જે ડોક્યુમેન્ટ્સ બહુ જ જૂના જૂના છે અને જે આપણે કહીએ ને કે રૂટીન સિસ્ટમ પ્રમાણે સંગ્રહ થયેલા છે, એ બધા પુરાવાને આપણે ઈ માધ્યમથી મેળવવા હોય તો તેના માટેની કોઈ અલગ પ્રોસેસ આવે છે? જી, એટલે એમનો જે પ્રશ્ન હતો તેમાં તો એવું છે કે ગામની જમીન માટે તમારે તો ગવર્મેન્ટનો પોતાનો ડેટાબેઝ છે, આરઓઆર કરીને, એની આરઓઆર કરીને તમને એક છે તે એપ્લિકેશન છે અને એક વેબસાઇટ છે કે જેના પર તમારી પાસે એનો જે કંઈ પણ નંબર, સર્વે નંબર તમે મૂકો તો તમે નંબરથી તમે એને શોધી શકો છો. નથી તમારી પાસે સર્વે નંબર હોવો જોઈએ કે તમારે ગ્રામના રેકર્ડ પર જઈને ચેક કરવું પડે. પણ તમારો જે તમે જે કહો છો કે પુરાવાઓ તમારા કોઈ જગ્યા પર હોવા જોઈએ, એટલે કઈ રીતે સંગ્રહિત થયેલા હોવા જોઈએ? એક્ઝેક્ટલી, એટલે તમે કઈ રીતનું એનું કહેવા માંગો છો? કદાચ એવું જોઈ શકીએ કે જે લેન્ડ અને જમીનની બાબતો છે તેને રિલેટેડ જે રેકોર્ડ આપણે વાત કરી કે ઉત્સાદ બારનો ઉતારો છે અથવા તો અન્ય કોઈ પુરાવા છે, તો તેને મેળવવા માટે કદાચ ગામના પોર્ટલ પર અવેલેબલ ન હોય તો ઈ પોર્ટલ બીજું કોઈ એવું માધ્યમ છે આપણી પાસે? અત્યારે એકચ્યુઅલી એવું તો કોઈ માધ્યમ નથી, પણ હા, ગૂગલ અર્થની અંદર, ગૂગલ અર્થમાં એક ફેસિલિટી છે. ગૂગલ અર્થમાં એવું છે કે તમે કોઈ પણ જગ્યાનો તમે આપો નંબર, તમારો સર્વે નંબર, તો ત્યાંથી તમે લગભગ ઘણા વર્ષોના રેકોર્ડ્સ તમારા, એટલે કે તમે ગૂગલ અર્થના આધારે તમે જે તે જગ્યા હોય તેના લગભગ 5-10 વર્ષમાં એ જગ્યા પર કોના કોના પોઝિશન હતા, કોની કઈ રીતની એમાં સેફ અડલી થયેલી છે, એ દરેક ગૂગલ અર્થની ઇમેજથી તમે ક્રિએટ કરી શકો. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઈ એવિડન્સ. પણ એને અત્યાર સુધીમાં કોર્ટમાં ગ્રાહીએ કેટલું રાખવું નહીં રાખવું એ એના ડિસ્ક્રિશન પર છે અને કેટલું માન્યતા આપવું એ જે તે સમયની વાત છે. જી બિલકુલ, કહી શકાય કે આપણા માટે ફેસિલિટી છે, પરંતુ હજુ પણ કાનૂની પ્રક્રિયામાં તેનો સમાવેશ આંશિક રીતે થયો છે, પૂર્ણ રીતે નથી થયો. આ વિષય પર વધુ માહિતી મેળવીશું, પરંતુ સમય થયો છે એક વિરામ. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઈ એવિડન્સ એટલે કે ઇલેક્ટ્રિક પુરાવા વિશે. વિરામ પહેલા આપણે જોયું હતું કે કયા કયા કેસીસમાં ઇલેક્ટ્રોનિક પુરાવાને માન્યતા મળે છે, પરંતુ સૌથી પહેલા હજુ પણ એ પ્રશ્ન છે કે પાઠક સાહેબ આપે જણાવ્યું તે પ્રમાણે કે ભાઈ પ્રાઇમરી ડોક્યુમેન્ટ તરીકે અથવા તો પ્રાઇમરી એવિડન્સ તરીકે અમુક જ કિસ્સામાં તેને એડમિસિબલ ગણી શકાય છે, તો કોર્ટ આ પુરાવાને કઈ રીતે ગ્રાહ્ય કરે છે? એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કોર્ટનું કેમ કે હજુ આઈટી એક્ટનું 20 વર્ષ જ હજુ થયા છે આઈટી એક્ટ બન્યાને, અને કોર્ટે દરેક કેસીસની અંદર એના ઇન્ટરપ્રિટેશન અલગ અલગ રીતે કર્યા છે. પણ રિસન્ટલી એક કિશન ત્રિપાઠી વર્સિસ સ્ટેટના એક કેસની અંદર ફર્સ્ટ ટાઈમ એક મર્ડર કેસ હતો, અને મર્ડર કેસની અંદર એ આખું જે વિડીયો રેકોર્ડિંગ હતું મર્ડરનું, એ મર્ડર રેકોર્ડિંગ સીધું ડીવીઆરના પર રેકોર્ડ થયેલું હતું સીસીટીવી કેમેરા થ્રુ. તો એમાં ફર્સ્ટ ટાઈમ કોર્ટે એને પ્રાઇમરી એવિડન્સ તરીકે કન્સિડર કર્યા જે ડીવીઆર રેકોર્ડિંગ હતું તેને. અને એનું મુખ્ય કારણ એવું હતું કે કોર્ટનું એમાં ઓબ્ઝર્વેશન હતું કે ભાઈ આ જે ડીવીઆર છે અને ડીવીઆર પર જે રેકોર્ડિંગ થયું છે તેમાં કોઈ પણ હ્યુમન ઇન્ટરેક્શન થયું નથી, એટલે આને ટેમ્પર કંઈ કરવામાં આવ્યું નથી, અને એના કારણે આ એવિડન્સને તમે 65B સર્ટિફિકેટ કે જે છે તે કોઈ પણ તમારે ડિજિટલ પુરાવાને કોર્ટમાં ગ્રાહ્ય રાખવું હોય તો એવિડન્સ એક્ટના 65B સર્ટિફિકેટ તમારે આપવું જરૂરી છે. તો આની અંદર તમારે 65B સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કન્સિડર એઝ અ 62 એઝ અ પ્રાઇમરી એવિડન્સ. અને આ ખૂબ જ મહત્વનું એક જજમેન્ટ હતું. અને ત્યારબાદ પણ જે રિસન્ટલી 2018ની અંદર એક સોફી મોહમ્મદ વર્સિસ સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશનું એક જજમેન્ટ આવ્યું, તો તેમાં કોર્ટે એવું ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ એવું જરૂરી નથી કે ભાઈ દરેક વખતે જ 65B સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરવું જોઈએ. અને એનું મુખ્ય કારણ કોર્ટે એવું ધર્યું કે ભાઈ જ્યારે કોઈક ઇન્ટરેસ્ટ તમારે જસ્ટનો હોય, એટલે કે કોઈક ન્યાયનો જ્યારે સવાલ હોય, અને જ્યારે એ ડિજિટલ જ્યારે એ વસ્તુ તમારી સર્ટિફિકેટ મેળવી શકાય એવી નહીં હોય તો તમે કોઈ પણ રીતે તો તમે છે તે 65B સર્ટિફિકેટ નથી પણ આપતા તો પણ એ કોર્ટમાં એડમિસેબલ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકે કે જો તમે વિશ્વસનીયતા પુરવાર કરી શકો કે આપનું એવિડન્સ એ ટેમ્પર્ડ નથી થયું, તેમાં કોઈ પણ પ્રકારની છેડખાની નથી થઈ, તો તેને ગ્રાહ્ય ગણવામાં આવે છે. આપણી સાથે જામનગરથી અન્ય એક કોલર મિત્ર જોડાયા છે. જી તરલાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો, નમસ્તે બેન. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, એસીબીના અધિકારીઓ આરોપીને સજા કરવા માટે કોર્ટમાં કયા પ્રકારના ઈ પુરાવાઓ રજૂ કરતા હોય છે તે જણાવશો?
જી બિલકુલ, કોઈ પણ પ્રકારના જયારે આરોપીની વાત કરવામાં આવે અને કોર્ટ તેને ગ્રાહ્ય ગણે કે નહીં ગણે, તેના માટેના મુખ્ય જે પુરાવા હોય, આજે કોઈના પર પણ આપણે કેસ કરવો છે એસીબીની જે એમણે વાત કરી તે પ્રમાણે, તો પુરાવા એકત્રિત કરતી વખતે આપણે કયા કયા પ્રકારનું ધ્યાન રાખવું જેથી કરીને કોર્ટમાં તેને માન્યતા મળી શકે? જી, આ ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે પુરાવાઓ ગ્રાહ્ય રાખવા માટે તમારે એ એવિડન્સને, જે મેં આગળ વાત કરી કે જે ટૂલ્સ છે એને માટેના, એટલે ટૂલ્સ એટલે કે અહીંયા આગળ હું શબ્દ ટૂલ્સ એટલા માટે વાપરું છું કે તમે જ્યારે ત્રણ વસ્તુઓમાં ખૂબ જ મહત્વની છે કે ઓથેન્ટિસિટી ઓફ ધી એવિડન્સ, એટલે આ તમારા એવિડન્સ કેટલા ઓથેન્ટિક છે. હવે ઓથેન્ટિકનો મતલબ અહીંયા એવો થાય છે કે ત્યારે જ્યારે તમે એવિડન્સને જ્યારે મેળવો છો તે વખતે એને ટેમ્પર પ્રૂફ રીતે તમારે મેળવવાના છે. ટેમ્પર પ્રૂફ એટલે કે કોઈ પણ રીતે છૂટછાટ નહીં થાય એ રીતે, અને એને કલેક્ટ કરવા માટે તમારે જે કંઈ બી ટૂલ છે લિસ્ટેડ ટૂલથી તેનો તમારે ઉપયોગ કરવાનો છે. પહેલાં એના કર્યા બાદ તમારે એ તમારા જે એવિડન્સ છે તમારા કેટલા રિલાયબલ છે, એટલે કે એ રિલાયબિલિટી એની પ્રૂવ કરવા માટે તમારે શું કરવું પડે, તો કે ભાઈ એને માટે તમારે ચેઇન ઓફ કસ્ટડી તમારે એની મેઇન્ટેન કરવી પડે કે તમે જે રીતે પુરાવાને મેળવેલા હોય તે રીતે એની ચેઇન ઓફ કસ્ટડી મેઇન્ટેન થવી જોઈએ. અને ત્રીજી વસ્તુ છે એની ઇન્ટિગ્રિટી, એટલે કે એ વસ્તુ તમારી કોર્ટમાં જ્યારે આપણે જઈશું ત્યારે પણ એ ટેમ્પર પ્રૂફ કેવી રીતે રહેશે, એટલે કે જ્યારે કોર્ટમાં કેસ આવે ત્યારે કેટલો સમય સુધી તમારે એને તમે એને પ્રિઝર્વ કરી શકશો તે ખૂબ જ મહત્વનું છે. હવે હું એક્ઝામ્પલ એક આપું છું કે સપોઝ કે તમે કોઈક છે તે એક એમાંથી મોબાઈલમાંથી તમને કોઈ મેસેજ તમને આવ્યો છે અને તમને એવું કીધું છે કે ભાઈ તમારે છે તે આ તમારું KYC નોર્મ્સ તમારા છે તે અપડેટ કરવાના છે, અને અપડેટ કરીને તમને આ લિંક અમે આપી છે, લિંક તમે પ્રોવાઈડ કરી તમે ક્લિક કરો અને તમે આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો, તો તમારે માટે જ્યારે તમે આવા એ લિંક પર ક્લિક કરીને તમે છે તે જ્યારે કે તમે જો વિક્ટિમ બનો છો તો તમારા માટે સૌથી પહેલી મહત્વની વાત છે કે તમને જે મેસેજ મળ્યો છે તેનો એક સ્ક્રીનશોટ તમારે લેવાનો હોય છે, અને એ સ્ક્રીનશોટને લઈને તમારે પ્રિઝર્વ કરવાનો હોય છે. પ્રિઝર્વ કરીને તમે જ્યારે તમારી કમ્પ્લેઇન ફાઇલ કરો ત્યારે તમારે સાથે પ્રોડ્યુસ કરવાનું છે એની પ્રિન્ટઆઉટ સાથે. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે તમે જ્યારે કોઈ પ્રિન્ટઆઉટને પ્રોડ્યુસ કરો છો કમ્પ્લેઇન સાથે ત્યારે એ સેકન્ડરી એવિડન્સ થઈ જાય છે. સેકન્ડરી એવિડન્સ થાય એટલે તમારે ત્યારે 65B સર્ટિફિકેટ સાથે એસોસિએટ કરીને આપવું એ જરૂરી બને છે. જી બિલકુલ, આપણે જે કમ્પ્લેઇન ફાઇલ કરી રહ્યા છો તેના માટેની ઓથોરિટી એ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જ રહેશે, તેની પાસે આપ આપની કમ્પ્લેઇન ફાઇલ કરી શકો છો. આજના ઈ પુરાવા વિષય પર આટલું સુંદર માર્ગદર્શન આપવા બદલ ડોક્ટર પાઠક સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માહિતી આપી. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમને આપ ફરી નિહાળી શકો છો અમારા યુટ્યુબ ચેનલ પર ડીડી ગિરનાર ઓફિશિયલ પર, જેમાં આપ ટૂંક સમયમાં તેને ફરી જોઈ શકો છો. ત્યાં સુધી અમને આપો રજા, આપ જોતા રહો ડીડી ગિરનાર. નમસ્કાર.